विद्यार्थी मित्रों, धोरण 9 विषय गणित चैप्टर नंबर 10 वर्तुळ भाग 3 માં આપણે અધ્યાય 10.1 નો પહેલો સવાલ જોઈએ। હવે અહીંયા પહેલા સવાલની અંદર ખાલી જગ્યા આપેલી છે અને બીજા સવાલની અંદર સાચા ખોટા છે અને એના કારણ દર્શાવવાના છે। હવે અહીંયા જે ખાલી જગ્યા આપેલી છે એ અગાઉ આપણે જે વ્યાખ્યાઓ જોઈ એ વ્યાખ્યાઓને આપણે આધાર તરીકે લઈ અને ખાલી જગ્યાઓ આપવાની છે અને જવાબ આપવાના છે। તો અગાઉ આપણે વ્યાખ્યાઓની અંદર જોઈએ તો વર્તુળ કોને કહેવાય, વર્તુળની ત્રિજ્યા, વર્તુળની જીવા, વર્તુળનો વ્યાસ, ત્યાર પછી લઘુચાપ, ગુરુચાપ, અર્ધવર્તુળચાપ, ત્યાર પછી લઘુ વૃતાંશ, ગુરુ વૃતાંશ, ત્યાર પછી વૃત્તખંડ, ગુરુ વૃત્તખંડ, અર્ધવૃત્તખંડ, આટલી વ્યાખ્યાઓ આપણે અગાઉ જોઈ ગયેલા છે। હવે અહીંયા પહેલી ખાલી જગ્યા જે આપેલી છે વર્તુળનું કેન્દ્ર વર્તુળના ખાલી જગ્યા ભાગમાં હોય, ઓપ્શનમાં અહીંયા અંદર આપેલું છે કે અંદર કે બહાર વર્તુળનું કેન્દ્ર વર્તુળના અંદરના ભાગમાં આવશે। કે આ જે વર્તુળનું કેન્દ્ર છે એ વર્તુળના અંદરના ભાગમાં હોય એટલે જવાબ તમારો આવશે અંદરના ભાગમાં। ત્યાર પછી બીજું છે જે બિંદુનું વર્તુળના કેન્દ્રથી અંતર તેની ત્રિજ્યા કરતા વધારે હોય તો તે બિંદુ વર્તુળના ખાલી જગ્યા ભાગમાં આવે, એટલે જે બિંદુ વર્તુળના કેન્દ્રથી તેની ત્રિજ્યા કરતા વધારે અંતરે હોય તો તે બિંદુ વર્તુળના આ વર્તુળની ત્રિજ્યા છે અને આ જે ભાગ લીધું તે વર્તુળની બહાર ત્રિજ્યા કરતા મોટું માપ છે એટલે આ જે બિંદુ છે એ બિંદુ વર્તુળના બહારના ભાગમાં આવેલું છે એમ કહી શકાય। એટલે બીજી ખાલી જગ્યાની અંદર જે વર્તુળ જે બિંદુનું વર્તુળના કેન્દ્રથી અંતર અને તેની ત્રિજ્યા કરતા વધારે હોય તે બિંદુ વર્તુળના બહારના ભાગમાં આવેલું છે એમ કહી શકાય। ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યા છે વર્તુળની મોટામાં મોટી જીવા એ વર્તુળનો ખાલી જગ્યા છે। એટલે અહીંયા આપણે અગાઉ જોઈ ગયેલા છે કે વર્તુળની લાંબામાં લાંબી જે જીવા એને આપણે વર્તુળનો વ્યાસ તરીકે ઓળખીએ છીએ, એટલે ત્રીજી ખાલી જગ્યામાં વર્તુળનો વ્યાસ આવશે। ત્યાર પછી જ્યારે ચાપના અંત્ય બિંદુઓ એ વ્યાસના અંત્ય બિંદુઓ હોય તો તે ખાલી જગ્યા ચાપ છે એમ કહેવાશે। કે આ વર્તુળ છે અને એની અંદર જે બિંદુઓ વર્તુળના વ્યાસના અંત્ય બિંદુઓ હોય આ વ્યાસ એટલે કેન્દ્રમાંથી પસાર થતી જીવાને આપણે વ્યાસ તરીકે ઓળખીએ છીએ। એટલે અહીંયા શું કહે છે કે જ્યારે ચાપના અંત્ય બિંદુઓ વર્તુળના અંત્ય બિંદુઓ હોય તો તે ચાપને આપણે અહીંયાથી આ જે ચાપ લીધો એ ચાપને આપણે અર્ધ વર્તુળ ચાપ તરીકે આપણે ઓળખી શકીએ। એટલે જવાબની અંદર અર્ધ વર્તુળ ચાપ એમ આવશે। પાંચમી ખાલી જગ્યામાં વર્તુળનો વૃત્તખંડ એ વર્તુળના ચાપ અને ખાલી જગ્યા વચ્ચેનો પ્રદેશ છે। વર્તુળનો વૃત્તખંડ અહીંયા આપણે આ વર્તુળ દોરીએ એનો આ એક ભાગ લઈએ એ વર્તુળનો વૃત્તખંડ થશે, એટલે આ જે ભાગ થયો એને આપણે વૃત્તખંડ તરીકે ઓળખીશું। એટલે વર્તુળનો વૃત્તખંડ એ ચાપ અને ખાલી જગ્યા વચ્ચેનો પ્રદેશ છે એટલે આ ચાપ કહેવાશે। આટલો જે ભાગ છે એને આપણે ચાપ તરીકે ઓળખીશું અને આ એબી એ શું છે, જીવા છે। જીવા અને આ જે ભાગ આવ્યો એને આપણે
चाप तरीके ओळखीशु। એટલે ખાલી જગ્યાની અંદર શું આવશે? જીવા અને ચાપ વચ્ચેનો જે પ્રદેશ એને આપણે વર્તુળનો લઘુચાપ તરીકે કે ગુરુચાપ તરીકે ઓળખી શકીશું। ત્યાર પછી છઠ્ઠી ખાલી જગ્યામાં સમતલમાં આવેલું વર્તુળ એ સમતલના ખાલી જગ્યા ભાગમાં વિભાજન કરે છે। તો સમતલની અંદર પહેલા સ્ટાર્ટિંગમાં જ આપણે જોયું કે વર્તુળ પોતે, ત્યાર પછી વર્તુળનો અંદરનો ભાગ અને ત્રીજું આપણે લીધું વર્તુળનો બહારનો ભાગ। એટલે કુલ કેટલા ભાગમાં વિભાજન થાય છે? ત્રણ ભાગમાં એનું વિભાજન થાય છે। એટલે વિદ્યાર્થી મિત્રો આ બધી ખાલી જગ્યાઓ લખી અને એના જવાબ પૂર્ણ કરજો। હવે પછી બીજો સવાલ છે, નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તે લખો અને તમારા જવાબ નું કારણ આપો। એટલે વિધાનો સાચા છે કે ખોટા એ કહેવાના છે અને એનું કારણ દર્શાવવાનું કે તે કયા કારણે સાચું છે, કયા કારણસર ખોટું છે। પહેલું વિધાન છે વર્તુળને, કેન્દ્રને વર્તુળના કોઈપણ બિંદુ સાથે જોડતા રેખાખંડ એ વર્તુળની ત્રિજ્યા છે। કેન્દ્રને વર્તુળના કોઈપણ બિંદુ સાથે જોડતા રેખાખંડ એ વર્તુળની ત્રિજ્યા છે। વિદ્યાર્થી મિત્રો વર્તુળની ત્રિજ્યાની વ્યાખ્યા તમને જો ખ્યાલ આવે તો તરત જ આ વિધાન સાચું છે કે ખોટું તે ખબર પડે। વર્તુળની ત્રિજ્યા, તો વર્તુળની ત્રિજ્યા અહીંયા જે શબ્દમાં આપેલી છે કે કેન્દ્રને વર્તુળના કોઈપણ બિંદુ સાથે જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહેવાય। મેં ત્રિજ્યાની વ્યાખ્યા એ રીતે આપેલી કે જે રેખાખંડના અંત્યબિંદુઓમાં એક અંત્યબિંદુ વર્તુળનું બિંદુ હોય અને બીજું અંત્યબિંદુ વર્તુળનું કેન્દ્ર હોય તો એને આપણે ત્રિજ્યા કહીશું। એટલે આ વિધાન તમારું સાચું છે। કોના પ્રમાણે સાચું છે? વર્તુળની ત્રિજ્યાની વ્યાખ્યા પ્રમાણે આ વિધાન સાચું છે। એટલે પહેલું વિધાન તમારું સાચું ગણાશે। પછી બીજા વિધાનની આપણે વાત કરીએ, વર્તુળથી સમાન જીવાઓની સંખ્યા શાંત હોય છે। વર્તુળની સમાન જીવાઓ ની સંખ્યા શાંત હોય છે। એટલે અહીંયા વર્તુળની જીવા કહ્યું છે, તો આપણે વર્તુળ દોરીએ પછી સાચું ખોટું આપણા ખબર પડશે। આ એક જીવા લીધી, એની લંબાઈ છે એટલી લંબાઈની એક બીજી જીવા લીધી, એટલી લંબાઈની ત્રીજી જીવા લઈએ, એટલી લંબાઈની ચોથી જીવા લઈએ, પાંચમી જીવા લઈએ, છઠ્ઠી જીવા લઈએ, સાતમી જીવા લઈએ, આઠમી જીવા લઈએ, આમ બધી જીવાઓ શાંત છે એવું કહ્યું છે। એટલે આવી આપણે અસંખ્ય જીવાઓ દોરી શકાય, એટલે આ વિધાન તમારું ખોટું કહેવાશે। વર્તુળમાં સમાન જીવાઓ કેવી હોય છે? આ સમાન જીવાઓની સંખ્યા શાંત નહીં પણ કેવી હોય છે? અનંત હોય છે। આ સાચું વિધાન છે, પણ આપણને જે વિધાન આપેલું છે એ વિધાન શાંત કર્યું છે એટલે આપણી ધારણા ખોટી પડશે। એટલે એમાં વર્તુળમાં જીવાઓ, સમાન જીવાઓની સંખ્યા અસંખ્ય હોય છે। વ્યાસને સમાન જીવાઓ વર્તુળની અસંખ્ય વ્યાસ દોરી શકાય। વ્યાસનો પણ તમે લો તો એક વ્યાસ, બીજો વ્યાસ, ત્રીજો વ્યાસ, ચોથો વ્યાસ, આમ અસંખ્ય વ્યાસ તમે દોરી શકો। એટલે અસંખ્ય જવાબ આવશે સાચો। અહીંયા આપણને જે વિધાન આપેલું છે તે શાંત કર્યું છે એટલે વિધાન ખોટું છે। ત્રીજું વિધાન,
जो वर्तुळ ने त्रण सरखा भाग में विभाजित करवामां आवे तो प्रत्येक चाप गुरुचाप छे एम कहेवाय। त्रीजो विधान, वर्तुळ ने त्रण समान चाप में विभाजित करवामां आवे विभाजित करवामां आवे तो प्रत्येक चाप गुरुचाप छे। आकृति दौरी क्या ख्याल आवशे? दाखला तरीके आ एक वर्तुळ छे एना त्रण भागमां आपणे विभाजित करीए तो आ त्रणेय चाप ए लघुचाप बनशे, गुरुचाप नहीं बने। हवे लघुचाप एटले अर्धवर्तुळ करता नानो चाप होय एने कहेवाशे अने गुरुचाप आ रीतनो जोवा मळशे, आ रीतनो चाप जोवा मळशे। એટલે અહીંયા આ જે અડધા કરતા અહીંયા આપણે આમ લઈએ તો અડધા કરતા આ જે ચાપનું માપ છે એ ઓછું છે, તેવી જ રીતે આ ચાપની આપણે જો વાત કરીએ તો અડધા કરતા આ જે ચાપનું માપ છે એ ઓછું છે। ત્રિજ્યાની અંદર તમે વાત કરો તો અહીંયાથી આ અડધું છે, અડધું વર્તુળ છે એના કરતા આપણે જે દોરેલો ચાપ છે એનું માપ ઓછું છે, એટલે આ વિધાન તમારું ખોટું થશે। સાચું વિધાન શું થશે? કે વર્તુળને ત્રણ સમાન ભાગમાં વિભાજિત કરવામાં આવે તો પ્રત્યેક ચાપ ગુરુ ચાપની જગ્યા ઉપર લઘુ ચાપ થશે। એટલે ગુરુ ચાપને બદલે તમારે કયું લેવાનું? લઘુ ચાપ આવશે, એ વિધાન સાચું થાય છે। ત્યાર પછી ચોથું વિધાન છે, ચોથું વિધાન શું કહે છે? વર્તુળની જીવા કે જેની લંબાઈ ત્રિજ્યાથી બમણી હોય તો તેને વર્તુળનો વ્યાસ કહે છે। વર્તુળની જીવા વર્તુળની જીવા કે તેની લંબાઈ ત્રિજ્યાથી બમણી હોય, ત્રિજ્યાથી બમણી હોય છે તેને વર્તુળનો વ્યાસ કહે છે। એટલે અહીં આપણે આકૃતિ દોરીએ, વર્તુળની જીવા દાખલા તરીકે એક વર્તુળની જીવા છે, એ ત્રિજ્યાનું માપ છે, એ ત્રિજ્યા કરતા ડબલ હોય તો એક ત્રિજ્યા અહીંયા દોરીએ અને બીજી ત્રિજ્યા આ બાજુ દોરીએ તો એ શું થઈ ગયો? વર્તુળનો વ્યાસ કહેવાશે। એટલે આપણે ત્રિજ્યા વ્યાસની બીજી પણ વ્યાખ્યા આપણે એ રીતે લીધેલી કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો વ્યાસ કહેવાય, અને એક બીજી ગણતરી માટે એક બીજી બાબત પણ આપણે લીધેલી કે ત્રિજ્યા કરતા બમણી લંબાઈનો જીવા હોય, ત્રિજ્યા કરતા બમણી લંબાઈની જીવા હોય તો એને આપણે વ્યાસ કહેવાશે। એટલે અહીંયા જે વ્યાખ્યા છે એ જે વ્યાસની વ્યાખ્યા પ્રમાણે વિધાન સાચું થાય છે। ત્યાર પછી આગળ આપણે જો જોઈએ તો જીવા અને તેને સંગત ચાપ વચ્ચેના પ્રદેશને વૃતાંશ કહેવામાં આવે છે। એટલે જીવા જે પાંચમું વિધાન છે એ શું કહે છે? જીવા અને તેને સંગત ચાપની વચ્ચેના ચાપની વચ્ચેના પ્રદેશ ને વૃતાંશ કહે છે।
આ વૃતાંશની વ્યાખ્યા સાથે આ વિધાન સ્પષ્ટ થતું નથી, કેમ કે જીવા અને તેને સંગત ચા તો એ બેને તમે ભેગા કરો તો શું મળશે? આ જીવા છે અને તેને સંગત ચા પર ભેગી કરો તો તમને શું મળશે? વૃત્ત ખંડ મળશે. એટલે અહીંયા આપણે આ વિધાન ખોટું છે એમ કહેવાશે કે વૃત્તખંડની વ્યાખ્યા પ્રમાણે જોઈએ તો જીવા અને તેને સંગત ચાપના પ્રદેશને વૃત્તખંડ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી છઠ્ઠું વિધાન છે, વર્તુળ એ સમતલ્ય આકૃતિ છે. એટલે વર્તુળ એ તમારો જે છઠ્ઠું વિધાન છે, વર્તુળ એ સમતલ્ય આકૃતિ છે. તો વર્તુળ સમતલ્ય આકૃતિ કેમ હશે? એનું કારણ કે આપણે વર્તુળની વ્યાખ્યા જોઈ તો વર્તુળની વ્યાખ્યાની અંદર પહેલામાં પહેલો એ શબ્દનો આપણે ઉલ્લેખ કરેલો કે સમતલમાંના કોઈ એક બિંદુથી સમાન અંતરે આવેલા સમતલના બિંદુઓને આપણે વર્તુળ કહીએ છીએ. એટલે આ વિધાન તમારું સાચું ગણાશે કે વર્તુળ એ સમતલના નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા વર્તુળના સમતલના બિંદુઓનો સમૂહ છે. એટલે વર્તુળની વ્યાખ્યા પ્રમાણે આપણું આ જે વિધાન છે તે સાચું છે. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા માત્ર ખાલી વિધાન એકલા જ લખવાના નથી, એ એનું કારણ દર્શાવવાનું છે. સાચું કારણ શું છે એ દર્શાવવાનું છે અને એના ઉપરથી તમે આગળ એની માહિતી લખી શકશો. એટલે અહીંયા તમારે સ્વાધ્યાય 10.1 નો પહેલો અને બીજો દાખલો તમારે પૂર્ણ કરવાનો રહેશે. હવે પછીના ભાગની અંદર આપણે જીવા સાથે આપેલા ખૂણાની વાત કરીશું. અસ્તુ.